વાત કરીએ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, જેમ એક જાહેર કાર્યક્રમની અંદર ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે કરેલ ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. સમસ્ત ક્ષત્રિય સમાજની માંગ ઉઠી છે કે રાજકોટ લોકસભાની બેઠક ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ વહેલી તકે રદ કરવામાં આવે. રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ શાંત થવાનું નામ જ નથી લેતું, ત્યારે તમને કરેલા ક્ષત્રિય સમાજના વિશે બપાટના વિરુદ્ધમાં ગીર સોમનાથના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પણ કલેક્ટરને આવેદન આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરાઈ રહી છે. અમે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને પણ એક અરજ કરીએ અને વિનંતી કરીએ કે જે કે અમે લગભગ જિલ્લે જિલ્લે કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપીએ ત્યાં સુધી પહોંચીએ અને સરકારથી આનો વહેલી તકે કંઈ પણ નિવારણ કરે તો બહુ સરકારશ્રીનો આભાર રહે. અને અમે પણ જે આ વસ્તુમાંથી જે એક લાઈન આઉટ આલીએ છીએ અત્યારે આ બધું એક બંધ થાય અને આરામથી બધા એકબીજાના ધંધે લાગી જાય. આજ ગીર સોમનાથ જિલ્લા ગરાસિયા રાજપૂત સમાજના તમામ તાલુકામાંથી તમામ ભાઈઓ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું અને અમારો એક જ મુદ્દો છે. 15 દિવસ પહેલાં અમારે એક જિલ્લા કારોબારી બેઠક રાશી મુકામે હતી ત્યારે ઉના તાલુકો, સુત્રાપાડા તાલુકો, કોડીનાર તાલુકો, વેરાવળ તાલુકો તમામ તાલુકામાં આવેદનપત્ર આપ્યું. આજે જિલ્લા કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું અને અમારી એક જ માંગ છે, પરસોત્તમભાઈ રૂપાલા 23 તારીખના રોજ એક બીજા સમાજને હારો લગાવવા માટે, અમારા સમાજને નીસો પાડવા માટે એક ટિપ્પણી કરી હતી એ અમે વખોડીએ છીએ. ને અમારો એક જ મુદ્દો અમારો કાર્યક્રમ છે, અમારા સંક્રમ સમિતિ અમદાવાદ દ્વારા પણ એક નક્કી કર્યું